वेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 109 भगवान श्री हरिए श्रीनगर अमदावाद में आपेलो अद्भुत उपदेश एनु श्रवण करीशु। श्री हरि जब चलत भये राज द्वार से जोय बाजा अनंत बजन लगे असवारी आई सब जोय। श्री हरि जब चलन भये राज द्वार से जोय बाजा अनंत बाजन लगे असवारी आई सब जोय। नृप की असवारी आई सब शोभा कीन अपार राजमार्ग किए दीप सब बिलोरी लाए झार। राज्य दरबार माथी श्री हरि जारे चालता थया अनंत वाजिंत्रो वागवा लाग्या श्रीहरिनी बधी सवारी आवी गई तेमज राजानी पण बधी सवारी आवी अपार शोभा करी हती राजमार्ग उपर बधा दीवा कर्या हता बिलोरी झाड पण लाव्या हता। जय जयकारना ध्वनि साथे श्रीहरि हाथी उपर बैठा त्यां सुधी सुबाजी श्रीहरिनो हाथ पकड़ीने आव्या। श्रीहरिने चामर करवा माटे चिमनरावजी बैठा। श्रीहरिए सरकारने कह्युं के हवे आप उभा रहो 10-20 જેટલા ચોપદારો ઘણા જ પ્રેમથી વારંવાર જય જય મહારાજાધિરાજ આવું બોલતા હતા। શ્રીહરિ જ્યારે રાજમાર્ગ ઉપર ચાલ્યા ત્યારે લોકોની ઘણી ભીડ હતી। સહુને દર્શન દેતા દેતા શ્રીહરિ ધીરે ધીરે ચાલતા હતા। ધર્મવાળા લોકો શ્રીહરિનો યશ બોલતા હતા અને અધર્મી લોકોની છાતી બળતી હતી। જ્યારે નવાવાસમાં આવ્યા ત્યારે શ્રીહરિ હાથી ઉપરથી નીચા ઉતર્યા। મંડપની વચ્ચે જે સિંહાસન હતું તેના ઉપર શ્રીહરિ આવીને બેઠા। બિલોરી ઝાડ જે બાંધ્યા હતા તે બધા પ્રગટાવ્યા। આવ્યા પછી નારાયણ ધૂન્ય કરી તેનાથી આખું ભુવન ગજવી મૂક્યું। પછી જ્યારે શ્રીહરિ જમવા માટે ઉઠ્યા ત્યારે બધો સંત સમાજ બેસી રહ્યો। દંડાવ્ય દેશના હરિભક્તોએ તે સમયે થાળ કરાવ્યો હતો। શ્રીહરિ થાળના વખાણ કરીને સરસ રીતે પ્રેમથી જમ્યા। महाराज हवे वातो करशे, ध्यान थी सांभळजो, एकाग्र थईने आ वातने एक एक वातने हृदयमां उतारवा जेवी छे। श्री हरि जारे जमी रह्या त्यारे बधा दरबारोने बोलाव्या। दरबारो हरखभेर आवीने बैठा। श्री हरि तेमने पीरसवा लाग्या। रोज नवा नवा भोजन अपार थता हता तेनो गणता पार आवतो नहीं। हरिभक्तोनो घणो ज प्रेम जोईने દરબારો બધા બોલતા હતા, ગુજરાત જેવો ક્યાંય પ્રેમ જોયો નથી, આ ભક્તો અદ્ભુત પ્રેમી છે, બધી રીતે તો અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી। ગુજરાત સમ હરિજન અહીં પ્રેમી નહીં ઓય ઓર કો, ઇહા આયે તબ જાણ પરે સબ પ્રકાર હે સો। અહીંના હરિભક્તોને દર્શન કરવામાં, ખર્ચ કરવામાં અને સેવા કરવામાં અપાર શ્રદ્ધા છે।
दर्स करण अरु खरच में सेव में श्रद्धा पार। गुजरात ना भक्तो, एटले आ बाजुनो प्रदेश काठियावाड़, अपना सत्संग में चरोतर ने आ बाजुना जे हरिभक्तो कहवाय, चरोतर छे, कानम छे, वांकळ छे, आ बधो प्रदेश गुजरात कहेवातो। कारण के महाराज काठियावाड में रहता, એટલે કાઠિયાવાડથી આ બાજુનો સમાજ, ચરોતર બાજુનો, સત્સંગના શાસ્ત્રોમાં એનું નામ ગુજરાતનો સત્સંગ એવું કહેવાતું, અને આપણી દ્રષ્ટિએ, અમેરિકાની દ્રષ્ટિએ તો કાઠિયાવાડ કે કચ્છ બધું ગુજરાત કહેવાય, પણ આ શાસ્ત્રોની ભાષા છે એટલે દરબારો બધા વાતો કરે છે। કેવી સરસ વાત છે જુઓ, અહીંના ભક્તોને દર્શન કરવામાં, ખર્ચ કરવામાં અને સેવા કરવામાં અપાર શ્રદ્ધા છે। દર્શ કરણ અરુ ખર્ચ મે સેવ મે શ્રદ્ધા પાર, ધર્મ પાલે સુર મહા એક એક સે સાર। ધર્મ પાળવામાં તો એક એક થી ઘણા સુરવીર અને સારા છે। ગોપીઓનો અને ગોવાળોનો અપાર પ્રેમ શાસ્ત્રમાં લખેલો છે, પરંતુ અહીં તે પ્રેમ પ્રત્યક્ષ દેખાય છે। બધે અતિશય પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે। સેવા કરવામાં તો દિન પ્રતિદિન હેત અધિક દેખાય છે, ક્યાંય પાછો પગ રાખતા નથી, એક એક થી બીજા વધારે સરસ છે। દરબારોના હૃદયમાં આવો ભાવ પ્રગટ્યો, દરબારોના હૃદયમાં આવી દિવ્યતા પ્રગટી, આવો મહિમા જાગ્યો। ધન્ય છે ગુજરાતના ભક્તોને, એને દર્શન કરવામાં ક્યારેય થાક ન લાગે, ખર્ચ કરવામાં ક્યારેય થાક ન લાગે, સેવા કરવામાં ક્યારેય થાક ન લાગે। આજના માણસને ત્રણેયમાં થાક લાગે દાદા, ભગવાનના દર્શન કરવાના હોય ને। એકવાર ગુરુજી અહીંયા પધાર્યા ને હમણાં, ત્યારે તમે કથામાં સાંભળ્યું હશે, ગુરુજીએ બહુ સરસ ટકોર કરી હતી સંતોને અને હરિભક્તોને જાહેરમાં જ, કે ઠાકોરજી પાસે રોજ તુલસીના પત્ર મૂકો, ખબર છે ને, મહારાજ પાસે રોજ ફળ મૂકો, ભગવાનના દર્શન કરીએ ત્યારે એવી રીતે દર્શન કરીએ, એક એક અંગને નિરખી નિરખીને દર્શન કરીએ। બે વર્ષ પહેલા ગુરુજી પધાર્યા ત્યારે એકવાર ચાલુ સભામાં એક સ્વામીનું ખેસ્યું માગી ઠાકોરજીની મૂર્તિને ઢાંકી અને પરીક્ષા કરેલી, ખબર છે ને, કેવા શણગાર છે, એક એક વસ્તુના નામ સાથે કોણ બોલી શકશે। આપણા દર્શન ખિસકોલીના પૂછડા જેવા હોય છે, ખિસકોલી બોલે ને પૂછડું ઊંચું કરે એમ ભગવાન પાસે આવીએ, આમ આવીએ ને આમ ભાગીએ। દર્શન એટલે શું? ચરણારવિંદ થી મુખારવિંદ સુધી મહારાજના એક એક અંગ થી લઈ મહારાજનો કંદોરો કેવો છે, કુંડળ કેવા છે, કંઠમાળાઓ કેવી છે, મુગટ કેવો છે, મહારાજના હાથના કડા કેવા છે, પગના તોડા કેવા છે, હાથમાં છડી, ચરણમાં ચાખડી, એક એક અંગ, પ્રત્યંગ, ચરણારવિંદ, મુખારવિંદ, કરારવિંદ, એક એક વસ્તુને નિરખતા નિરખતા દર્શન કરે અને હૃદયમાં ઉતારે, દર્શનમાં કેવી શ્રદ્ધા છે ને દેખાય આવે। હજારો માણસ દર્શન કરે ને, એમાં પરફેક્ટ અને શ્રદ્ધાથી દર્શન કરનારા જવલ્લે જ હોય દાદા, જવલ્લે જ। હા, દર્શન કર્યા પછી આપણા હૃદયમાં એ દર્શનની છાપ ઉપસી આવે, જેમ ચિત્ર કોમ્પ્યુટરમાં તમે સેવ કરો ને પછી ગમે ત્યારે ખોલો નીકળે, એ સાચા દર્શન છે। આખી જિંદગી કદાચ ન રહી, પણ બે ચાર દિવસ તો એની સ્મૃતિ રહી આપણને। અરે બે ચાર દિવસ નહીં તો કઈ નહીં, બે ચાર કલાક રહી તો પણ દર્શન સાર્થક છે, આ તો ખબર જ ન હોય ઘણીવાર। આપણા પિયુડા ઘનશ્યામ મહારાજના એવા દર્શન લોકો કરે છે। તમને મારી નાનકડી વિનંતી, જે મંદિરે આવો છો એ બધાને, જે ઓનલાઈન દર્શન કરે છે બધાને, આ એવી મૂર્તિ ગુરુજીએ પધરાવી છે ને, કામણગારી છે, ચમત્કારી છે, જાદુ ભરી છે। આ મૂર્તિના ભાવથી દર્શન કરવાનો અભ્યાસ કરશો ને તો, આ મૂર્તિ મેં કહ્યું હતું ને સાગરમાં વાત આવી હતી, ભગવાનમાં હેત કરવાના રસ્તાઓ છે। તમે જેટલા પ્રેમથી, જેટલા તન્મય થઈને, શ્રદ્ધા રાખીને દર્શન કરો ને,
પછી મૂર્તિનું ખેંચાણ એની મેતે થવા લાગે, મૂર્તિ તમારા મનને માયામાંથી કાઢી અને મૂર્તિમાં જોડે, એ મૂર્તિ આનંદ આપણો, મૂર્તિ સર્વાધાર, મૂર્તિ છે મોક્ષદાયિની, મૂર્તિ છે મોક્ષદાયિની, મૂર્તિમાં કરવો પ્યાર, મૂર્તિ સતત સંભારવી, મૂર્તિ ના કરો વિચાર, મૂર્તિને પળ નવ ભૂલવી, મૂર્તિને પળ નવ ભૂલવી, એક સેકન્ડ પણ મૂર્તિને ન ભૂલાય. આવી સ્થિતિવાળા મુક્તો સંતો આ સત્સંગમાં ઘણા થયા, પણ શરૂઆત અહીંયાથી થાય દર્શનથી. એક દર્શન, બીજી વસ્તુ ખર્ચ. ભગવાનને અર્થે, સંતને અર્થે, ભક્તને અર્થે ખર્ચ કરવાનો થાય, ઘસાવાનું થાય. પેલા અમદાવાદમાં છે ને દાદા, એવું કહેવાય બે જણા ચા પીવે, પછી કે ના ના હું આપી દઉં, પેલા કે ના ના હું આપી દઉં, ખિસ્સામાં હાથ નાખે ખરા પણ કાઢે નહીં, બોલે બહુ, હમણાં હમણાં હું આપી, રાખો રાખો, પેલા કે ના ના હું આપી દઉં, ખિસ્સામાંથી હાથ ન કાઢે. એ સામે વાળો ખિસ્સામાંથી પૈસા કાઢીને ચૂકવી દે ને, ત્યારે ખિસ્સામાંથી હાથ કાઢીને પૈસા કાઢી, લે તમે ચૂકવી દીધા ને, હવે બીજી વાર તો હું જ આપવાનો. અને શું કહેવાય દાદા, બીજી વાર તો હું જ આપવાનો. ખર્ચ કરવાનો થાય, ઘસાવાનું થાય, જતું કરવાનું થાય. આપણા સત્સંગની કેટલી બધી વાતો છે. દાદા ખાચરના દરબારમાં 500-500 સાધુઓ, ઘર પરિવાર મિલકત તમામ વસ્તુ ભગવાનની અર્થે અને સંતોને અર્થે ખુલ્લી મૂકી દે. જોકે આજે કહેવું પડે, જેમ હમણાં દરબારો એ વાત કરીને, ગોપીઓનો પ્રેમ શાસ્ત્રોમાં લખ્યો છે, પણ એવો પ્રેમ આ ગુજરાતના ભક્તોમાં પ્રગટ દેખાય છે, એમ આજે કહેવું પડે. પૂજ્યપાદ ગુરુજી પણ બોલ્યા છે અનંતવાર, અમારા સંતોનો તો અનુભવ છે કે શાસ્ત્રોમાં જેવો પ્રેમ લખ્યો છે, એવો પ્રેમ આ લોયાધામ પરિવારના ભક્તોનો પ્રગટ છે. ખરેખર દાદા, એમનું સમર્પણ, એમનો પ્રેમ, ખર્ચમાં પાછા નથી પડતા એ વાત નક્કી, ઘસાવામાં પાછા નથી પડતા એ વાત નક્કી. સંતોને અર્થે, સત્સંગને અર્થે, હરિભક્તોને અર્થે ગમે એટલું ઘસાવવું પડે, આ ભક્તો સદા તૈયાર હોય છે. ત્રીજી વસ્તુ સેવામાં, એમાં પણ શ્રદ્ધા છે. સેવા કરીએ છીએ ભાવથી, ખર્ચો કરીએ છીએ, ઘસાઈએ છીએ, પણ બસ હવે એક સ્ટેપ આગળ દર્શનમાં, એના કરતાં એક સ્ટેપ આગળ શ્રવણ, કથા શ્રવણમાં મહિમાપૂર્વક સાંભળીએ, કથાની વાત યાદ રાખીએ, મંતવ્ય અચૂક લખીએ, મંતવ્ય આપણા કાળજામાં કોતરીને રાખીએ. દરબારોના હૃદયમાં આવી શ્રદ્ધા જોઈ હવે શ્રીજી મહારાજ જે વાત કરે છે, શરૂ કરે છે, સાંભળજો બધા. હા, તબ શ્રી હરે બોલત ભયેવો, તબ શ્રી હરે સો બોલત ભયેવો, દિવ્ય ધામ કે હરિજન રહેવો, દિવ્ય ધામ કે હરિજન રહેવો. અને ત્યારે ભગવાન શ્રીહરિએ દરબારોને કહ્યું, અરે ભક્તો, આ બધા હરિભક્તો તો દિવ્ય ધામમાંથી આવ્યા છે, તેના સિવાય આવા કોઈ જીવ હોઈ ન શકે. અમે આ બધાને દિવ્ય દેખીએ છીએ. વચનામૃત ગઢપુર મધ્યનું 13મું, મહારાજ એમ કહે, અમને આ દાદા ખાચરનો દરબાર, અમને આ ઓસરી દેખાતી નથી, અમને તો આ બધું અક્ષરધામ રૂપ દેખાય છે. અમે પણ અક્ષરધામમાં બેઠા છીએ, તમે બધા પણ અક્ષરધામમાં બેઠા છો. ભગવાન શ્રીહરિની દિવ્ય દ્રષ્ટિ તમે જુઓ. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, એ જાણે ઉગ્યા કોટે ઇન્દુ છે. આ સભામાં આપણ સહુના, આ ભગવાન શ્રીહરિની વાત જે સાંભળી શકે છે ને, આ સ્વામિયાણ મંત્ર જેના કાને પડે છે ને, એ જીવ પણ અતિ બળ્યો છે. અનંત જન્મના સુકૃત જેના હોય ને, એને આ તક મળે. વચનામૃતમાં મહારાજ એમ કહે, આ સત્સંગમાં ઉતરતામાં ઉતરતો હોય ને, આ સત્સંગમાં ઉતરતામાં ઉતરતો સાધુ હોય ને,
એ દુનિયાના ભગવાન થઈને પૂજાતા હોય એના કરતા ચડિયાતો હોય. આ સત્સંગની મોટાઈ છે, આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણનું દૈવત જે છે ને એનો પ્રતાપ છે. થોડું સાંભળજો, મારા શબ્દો ઓછા બોલી આ શાસ્ત્રોના શબ્દો થોડા વાંચું છું. ક્યારે તમે મુક્ત ભાવ કેળવો ખરો? દાદા, આપણે ભક્ત ભાવ કેળવીએ છીએ કે આ સિદ્ધ ભગત કેવા સારા ભગત, ભીખુદાદા કેવા સારા ભગત, રમણ દાદા કેવા સારા ભગત, હરિકૃષ્ણ ભગત કેવા સારા ભગત, ભરતભાઈ કેવા સારા ભગત, યોગેશ ભગત કેવા સારા ભગત, આપણે કેળવીએ છીએ. મુક્ત ભાવ કેળવો કેવી રીતે કેળવો, આમાં વાત આવશે. આપણી દ્રષ્ટિને કેવી રીતે દિવ્ય બનાવી એ વાત આવશે. આગળ શ્રીજી મહારાજ કહે છે, બે પ્રકારની આંખ છે, એક ઉપરની એટલે ચામડાની આંખ, બીજી અંદરની. ઉપરની આંખ કામ નથી કરતી, અંદરની આંખ વધારે કામ કરે છે. આંખે પાઈ સભીને, નજર કિસી કિસીને, ઓર હર નજર મે નજારા તુમારા પાયા કિસી કિસીને. નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે. ગઝલ છે પણ આનો મર્મ સમજવા જેવો છે. ખુલ્લી આંખે જે દર્શન ન થાય, દીદાર ન થાય, એના કરતા જબરજસ્ત દીદાર બંધ આંખે એટલે અંતરની આંખથી થાય. એ નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. આજ ભાવ આપણા મુક્તાનંદ સ્વામી, એ કોટી રવે ચંદ્રની કાંતે જાખે કરે, એવા તારા ઉરવે છે એ નાથ ભાસે. એક સેકન્ડ દાદા, હા એક સેકન્ડ. સંગીતમાં એવું કહેવાય સા લાગી જાય ને સા, દાદા હાચો, આપણે સા સા ગાઈએ છીએ સંગીતમાં એવું કહેવાય. થોડું ઘણું જાણું છે એટલે સાની 200 કરતા વધારે પ્રકારની જુદી જુદી શ્રુતિ છે સંગીતમાં. મ્યુઝિક એન્ડ મેડિટેશન આ બંને વસ્તુ એક જ સિક્કાની બે બાજુ છે. તમે જાણો છો ક્લાસિકલ સંગીત હું ઘણી 2-2.5 વર્ષ પ્રેક્ટિસ કરીને ખબર છે, વાંચ્યું છે, જાણ્યું છે, સાંભળ્યું છે. ખાલી સંગીતનો સા લાગી જાય ને દાદા એટલે બધું જ આવડી જાય. સા રે ગ મ પ ધ ની સા, આ બધું આવડી જાય. આ 7 સુરની અંદર તો 7 જન્મ જતા રહે ને તોય ખબર ના પડે એટલું અઘરું સાયન્સ છે. પણ ક્યાંથી શરૂ થાય? સાથી. બસ એવી જ રીતે જીવનમાં જીવનનો સા પકડાઈ જાય ને, જીવનનો સુર પકડાઈ જાય ને, જીવનનો મર્મ પકડાઈ જાય ને, એ કયો મર્મ છે? દિવ્ય દ્રષ્ટિ કરો. બસ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૃષ્ટિ સુધારી નથી શકાતી, ડોંગરેજી મહારાજ કહે, જો તમારાથી થાય તો તમારી દ્રષ્ટિને સુધારો, સૃષ્ટિ એની મેતે સુધરી જશે. આ વાત હું એટલા માટે વારંવાર કરું છું, મારા જીવનમાં મેં બહુ પ્રયોગો કર્યા છે, થોડા ઘણા નહીં ઘણા બધા પ્રયોગ. મારી જીવનની ડાયરી રાખી છે, એક એક દિવસની મેં નોંધ લીધી છે, એક એક મારા વિચારોની નોંધ લીધી છે. અને હું તમને કહું છું, એમનેમ નથી કહેતો દાદા, દુનિયાના સારા સારા મહાપુરુષોને વાંચતા વાંચતા મને જે વાત મળી છે એ તમને કહું છું. શ્રીજી મહારાજ એ જ વાતના હિમાયતી હતા. વાત સાંભળજો તમે, આંખમાં અમી તો દુનિયા ગમી. તમારી જીભ સારી હશે, કરવી જોઈએ આપણે, પણ જીભ સારી હશે તો તમે દુનિયાને ગમશો. આ વાતમાં તમને જાજો લાભ નથી, દુનિયાને લાભ છે, કેમ કે દુનિયાને તમે ગમો છો. તમારી જીભ સારી હશે તો તમે દુનિયાને ગમશો, પરંતુ તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે. મેં હમણાં વાત પેલું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું ને તમને આખું. ઘણા બધાની ઈચ્છા છે ક્યારેક સભામાં લેશું. સાંભળો શ્રીજી મહારાજ શું કહે છે.
અમે તે ધામના મુક્તોના એક એકના નામને પણ જાણીએ છીએ પણ કહેતા નથી. એક એક નામ જાનત હમહી કોઈ કુ નહીં કહેવત તુમહી. આ કોણ કોણ છે ને, કયા કયા ધામમાંથી આ છે ને, અમને દેખાય છે. સત્સંગી જીવનમાં 500 પરમહંસોને પૂર્વજન્મની સ્મૃતિ કરાવી સંતો દિવ્ય ભાવમાં આવી ગયા. હમ તો વશિષ્ઠ, અરે હમ તો અત્રિ, અરે હમ તો મૈત્રેય, હમ તો ગાર્ગે, બધા ઋષિઓ બોલવા લાગ્યા, સંતો બોલવા લાગ્યા, પૂર્વજન્મનું જ્ઞાન આ હા હા અહો અહો થવા લાગ્યું. અને સંતોએ હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ આવું અમને ગયા જન્મનું જ્ઞાન દરરોજ રહી કૃપા કરો. મહારાજ કે બેહી જાઓ બેહી જાઓ, આમાં ડખો થઈ જાય મોટો. તમને અમે ગામડામાં મોકલીએ ને કોઈ સામાન્ય પામર જીવ તમારો જો અપરાધ કરે તો તમે એકને માટે આખું બ્રહ્માંડ ડૂબાડી દો. આ જ્ઞાન બહુ સારું, અમે તમને એટલા માટે આ જ્ઞાન કરાવ્યું કે તમને ખબર પડે તમે કેવા મહાન છો. પણ અમારી ઈચ્છાથી આ જ્ઞાન થયું છે અને અમારી ઈચ્છાથી જ આ જ્ઞાન અમે ઢાંકીએ છીએ. મહારાજે ઢાંકી દીધું. એક એક નામ જાનત હમહી કોઈ કો નહીં કહેવત હે તુમહી. કહે જેસે ન પાત્ર ભયે હો ત્યાં લગ યહ દેહ મે રહે હો. મહારાજ એમ કહે છે એક એકના નામ અમે જાણીએ છીએ, કહેતા નથી. જ્યાં સુધી તમે આ માનવ દેહમાં રહ્યા છો ને ત્યાં સુધી હજી કહેવાને પાત્ર થયા નથી. જો અમે તમને એ બધું જ્ઞાન આપી દઈએ, તમને પૂર્વનું મુક્તપણાનું જ્ઞાન થાય તો તમને બીજાનો અભાવ શરૂ થાય, એના માટે પાત્રતા કેળવવી પડે. ઉત્તમ વસ્તુ મેળવવા માટે ઉત્તમ પ્રકારની પાત્રતા હોવી જરૂરી છે. ઇતનો સતસંગ રખો તુમ જોવું, ઇતનો સતસંગ રખો તુમ જોવું, સબસે સરસ હરે જન ભયે સોવું. હવે શ્રીજી મહારાજ વાત કરે છે, જો તમે આટલો સત્સંગ રાખો તો સહુ હરિભક્તમાં સરસ હરિભક્ત થશો. દરેક હરિભક્તમાં સારા હરિભક્ત થવાની રીત શ્રીજી મહારાજના શબ્દોમાં, ઇતનો સત્સંગ રખો તુમ જોવો સબસે સરસ હરે જન ભયે સોવો. એક એક કોન લિયો ભાવા, એક એક કોન લિયો ભાવા, તુમ સમ કોવો હરે જન ન રહાવા. એક પણ માણસનો અભાવ લેવાનું બંધ કરો, એક પણ માણસનો અભાવ લેવાનો બંધ કરો. એક એક કોન લિયો ભાવા, તુમ સમ કોવો હરિજન ન રહાવા. તો પછી તમારા જેવો આ સત્સંગમાં કોઈ શ્રેષ્ઠ નહીં રહે. તમને બીજામાં ભક્ત ભાવ પ્રગટે છે એનો અર્થ છે એ ભક્ત ભાવ તમારામાં છે. તમે ભગત થઈ ગયા, બીજા છે કે નહીં એ પછીની વાત, પણ તમે થઈ ગયા. તમને બીજામાં સંત ભાવ પ્રગટે છે ત્યારે તમે સંત બની ગયા. તમને બીજામાં મુક્ત ભાવ પ્રગટે છે ત્યારે તમે મુક્ત થઈ ગયા. ભુજના પુરાણી ઘનશ્યામ જીવન સ્વામીને હું યાદ કરું, કેવા મહાન સંત, સત્સંગની માં કહેવાય. એ સાધુના દર્શન ઘણા કર્યા છે, સંભારતાની સાથે એક એક રોમ પુલકિત બની જાય આવા મહાપુરુષો. પણ સ્વામીની નજરમાં પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહેતા કોઈ નાનો જીવ નહીં. સ્વામીની નજરમાં કોઈ નાનો જીવ નહીં, એની નજરમાં બધા મુક્તો, એની નજરમાં બધા મોટા. હમણાંની વાત તમને કરું, હમણાંની વાત, હું તો સાથે રહ્યો છું. એક વર્ષ સુધી મેં કેટલા પ્રસંગો જોયા. પૂજ્ય અક્ષર નિવાસી ધ્યાની સ્વામી વડતાલની ઓફિસમાં, હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 3માં, બધા પ્રસંગોમાં, મિટિંગોમાં ગુરુજીની સાથે હતો. સ્વામી એટલું જ બોલે, હું તો નાનો સાધુ, નાનો સાધુ, હું તો નાનો સાધુ, નાનો સાધુ. એને બધા મોટા દેખાય, એને બધા સારા દેખાય. ધ્યાની સ્વામી સાથે જે થયું છે બહુ આપણે જાહેરમાં બધા ખબર જ છે, કહેવાની જરૂર નથી, બરાબર. પણ ધ્યાની સ્વામી એ લોકોની પણ કોઈક વાત કરતા હોય ને, હું સાક્ષી છું એટલે કહું છું, છોડો 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 છોડો,
બધું સારું જ થયું, બધું સારું જ થયું છે, સારું જ કર્યું છે, કોઈનો અભાવ નહીં. બોલો, લાકડી મારી એનો અભાવ નહીં, આટલી મોટી છતરપિંડી કરી એનો અભાવ નહીં, બધું સારું જ છે, બધું સારું જ થયું છે. લો, અભાવ લેનારા કોઈ સુખી થયા નથી અને ભાવ લેનારા કોઈ દુખી થયા નથી. કેવી સરસ! બધા હરિભક્તોમાં સૌથી સરસ બનવું હોય તો આ રીત છે. કોઈનો અભાવ ન લો. મહામુક્ત યહ દેહ મે આવે તાકી દશા દેહ રૂપ ફરી જાવે. હવે મહારાજ કહે છે, કદાચ કોઈ મહાન મુક્ત પણ આ મનુષ્યના દેહમાં આવે તો તેની સ્થિતિ દેહના જેવી થઈ જાય છે. તેમાં ક્યારેક લોભ દેખાય, ક્યારેક ક્રોધ દેખાય, ત્યારે તરત તેનો અભાવ આવે. જો દેહે કરીને તે વધારે રસાસ્વાદી દેખાય તો પણ તેનો અભાવ આવે. દેહના યોગથી બુદ્ધિ જુદી થઈ જાય છે, મુક્તનું પણ એમાં જોર ચાલતું નથી. તમે કોઈ તેને યથાર્થ રૂપમાં જાણી શકો નહીં, તેથી હું તેને છુપાવી રાખું છું. જો વાત ઢાંકી રહે તો તેમાં અપાર રસ રહે. હરિભક્તોના મહિમાનો તો કોઈ પાર જ નથી. આજથી જ ચાલુ કરી દો, અત્યારથી જ અભ્યાસ ચાલુ કરો. તમને અભાવ ક્યાં આવે છે પેલા વિચારો, કોનો આવે છે વિચારો, એના ગુણ જુઓ, એના ગુણ શોધો. એક ગુણ, બે ગુણ, ત્રણ ગુણ, ચાર ગુણ, પાંચ ગુણ, દસ ગુણ જુઓ. તમે ત્રણ દિવસ અભ્યાસ કરો, ચોથે દિવસે તમારી માનસિકતા કેવી હોય મને તમે કહેજો. અબજી બાપા શ્રી કેવી અદ્ભુત વાત કરે! જેને સંત ભક્તના અવગુણ માત્ર બંધ થઈ જાય છે એના અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાતી શરૂ થઈ જાય છે. જેને સંત ભક્તમાં અવગુણ દેખાતા બંધ થઈ જાય છે એના અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાવાની શરૂ થઈ જાય છે. આપણે હરિભગત છીએ, જગતના માણસો દારૂ મીઠ વગેરે પાપ કરે છે એવા કોઈ આપણે પાપ કરતા નથી. દૈહિક બધા પાપ આપણે છોડી દીધા છે. સત્સંગમાં રહેલા ભક્તોને બે જ પ્રકારના પાપ છોડવાના છે. કયા? કા વાચિક અને કા માનસિક. એમાં મોટા ભાગના ડાયારી ભક્તો વાચિક પાપ છોડી દે છે. એ અપશબ્દ બોલે નહીં, તુછડા શબ્દ બોલે નહીં, અપમાન કરે નહીં, હોય કોઈ ઘરમાં ઘરમાં ડખો કરતા હોય, ઘણા બધા છે, એમના માનતા નથી. પણ અઘરામાં ઘરું છેલ્લામાં છેલ્લું સ્ટેપ છે. કયું? માનસિક પાપ. આ આવો, આ તેવો છે કે નહીં? ગોપાળાનંદ સ્વામી કહે છે, ગુણમાં મોટો દોષ છે. જે માણસમાં ગુણ આવે એમાં મોટો દોષ આવે છે. ફ્રી ઓફ ચાર્જ આવે છે. ગેટ વન બાય વન એન્ડ ગેટ વન ફ્રી. એક ગુણની સાથે એક દોષ મોટો આવે છે. કયો દોષ? તમારામાં ગુણ આવવાના શરૂ થાય ને એટલે તમને બીજાના અવગુણ આવવાનું ઓટોમેટિક શરૂ થઈ જાય. તમારામાં ગુણ આવવાનું શરૂ થાય ને, તમે સાવધાન ન રહો ને, તો તમને ઓટોમેટિક બીજાના અવગુણ આવવા જ મળે. ધીસ ઇઝ વેરી સિમ્પલ લોજિક. ગોપાળાનંદ સ્વામીએ સુંદર વાત કરી છે. વચનામૃતમાં પણ મહારાજે આંશિક એની છણાવટ કરી છે. એટલે આપણા સત્સંગમાં બધા હરિભક્તોમાં કંઈક સારા ગુણ તો હોય જ. એ શરૂ થાય એટલે શું ચાલુ થાય? સામે પેલો આવો, પેલો આવો, પેલો આવો, પેલો આવો. થોડી દિવ્ય દ્રષ્ટિ કેળવીએ. બધી જગ્યાએ સત્સંગમાં નાનામાં નાનો હરિભગત, એક હરિભગતનો દીકરો, અમારા અલ્પેશ ભગતનો મોક્ષ જો કેટલો ધમાલી છે. બધાને ગાંડો લાગે. મૂરખ નહીં, મૂરખનો શિરોમણી દેખાય, આટલી ધમાલ કરે છોકરો. ધમાલ કરે આપણે થાય બે ચાર લાફા ચડાવી દે આવી ધમાલ કરે. પણ એ છોકરાને, એ નાના બાળકને, એ નાના બાળ મુક્તને 17 કડી આવડે છે. 17 કડી, બોલો. આ મંદિરમાં એક પણ બાળક નહીં, કદાચ યુવાનોને ઊભા કર્યા હોય ને તો 17 કડી બોલે નહીં. એવી સારી સારી બધી 17 કડી એ છોકરો મૂળમાં હોય તો બોલી જાય, એક પણ મિસ્ટેક વગર. તો દાદા નાની વાત કહેવાય? એ ગયા જન્મની ઘણી બધી કમાણી હોય તો જ થાય ને. તેને મુક્ત કહેવાય કે ના કહેવાય? અને અમે અલ્પેશ ભગત જેવાને ત્યાં મહારાજે મોકલ્યો હોય તો કેવો હોય દાદા? હે, હોય કે નહીં? છે, હવે દેહનો ભાવ છે, ધમાલ કરે, આમાં એવું નહીં. આ દેહ જેવો છે, આ દેહમાં ગમે તે આવી જાય ને એટલે માં ક્રોધે દેખાય, લોભે દેખાય, સ્વાદે દેખાય, કામ બધું જ દેખાવાનું. દેહનો ભાવ છે આ. એ જમવા બેઠા હોય તેમના કે અડદ્યો બહુ સારો તો હું કેવું પછી દાદા?
એમ કેવો દાદા બહુ સ્વાદ્યા છે, એના કરતા એમ ના કે દાદાને કેટલો બધો મહિમા છે પ્રસાદનો, જે પ્રસાદ હોય તો દાદા રાજે. સિક્કાની બે બાજુ છે દાદા, ભાવ અને અભાવ એ માણસની માનસિક વિકૃતિ અને માનસિક પોઝિટિવિટીનું પરિણામ છે. મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું, તમે સાંભળ્યું હતું, બહુ આ સાયન્ટિફિક વસ્તુ છે. એક જ ઘટના શ્રીજી મહારાજ હાથી ઉપર બેઠા છે અને કાકડી જમે છે, મુસ્લિમ નવાબને ગુણ આવ્યો અને બુદ્ધિમાન દીવાને અભાવ આવ્યો. કારણ શું? આ બુદ્ધિમાન દીવાને આખી જિંદગી નેગેટિવ જ વિચાર્યું છે, એટલે સારી કે સાચી વસ્તુમાં પણ નેગેટિવ જ દેખાવાનું. અને આ મુસ્લિમ નવાબ, એની પોઝિટિવ એટીટ્યુડ છે, દ્રષ્ટિકોણ એનું પોઝિટિવ છે, પરિણામે એને આવી ઘટનામાં પણ એને દિવ્ય ભાવ દેખાણો. એટલે તમને કહું છું, બુદ્ધિને કેળવો. એટલે તમને કહું છું, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પાડરૂના દ્રષ્ટાંતે કરીને વાત કરી કે સદરૂચિ કેળવવાનો અભ્યાસ કરવો જોઈએ. ઘણીવાર કથામાં કહું છું, બહુ આ સમજવા જેવી આખી દુનિયામાં અત્યારે ડિવાઇન લાઈફ ઉપર બહુ સારા સેમિનારો, બહુ સારા પ્રવચનો, ખૂબ પુસ્તકો લખાઈ રહ્યા છે, બોલાઈ રહ્યું છે ડિવાઇન લાઈફ. પણ એનું મૂળ ક્યાં છે? દિવ્ય જીવનનું મૂળ ક્યાં છે? દિવ્ય વિચારથી. દિવ્ય વિચાર તમે રોજ કરો, સારા વિચાર કરો, તમને જે સારું પાત્ર દેખાય પસંદ કરો. આપણા નિષ્કામ સ્વામી કેવા સારા સંત, કેટલી સેવા કરે, કેટલું તપ કરે, તમને જે પાત્ર દેખાય તે, કોઈ સારા ભક્ત દેખાય એને પસંદ કરો, એના સદગુણો, બીજાના સદગુણો જુઓ. તમને કોઈકમાં લાગે આમાં છે જ નહીં ગુણ, તેને છોડી દો, એનાથી દૂર રહો, એના અવગુણ ન લો. નાની વાત સમજવા જેવી છે, દિવ્ય વિચાર દિવ્ય બુદ્ધિને જન્મ આપે છે. તમે રોજ વિચાર દિવ્ય કરો ને, પછી તમારી બુદ્ધિ દિવ્ય બની જાય. બુદ્ધિ દિવ્ય બની જાય પછી તમને નેગેટિવ વસ્તુમાં પણ પોઝિટિવ જ દેખાય. દિવ્ય બુદ્ધિ જન્મે પછી દિવ્ય ભાવ જન્મે, પછી નેગેટિવ દેખાય જ નહીં. અને દિવ્ય ભાવ જન્મે એટલે દિવ્ય જીવન ઓટોમેટિક જન્મે. દિવ્ય જીવનનું મૂળ છે દિવ્ય ભાવ, દિવ્ય ભાવનું મૂળ છે દિવ્ય બુદ્ધિ, અને દિવ્ય બુદ્ધિનું મૂળ છે દિવ્ય વિચાર. તમને અત્યારે હું નાનું હોમવર્ક આપું છું, આજે સૂતી વખતે તમે વિચાર કરજો, આખા દિવસમાં તમને સારા વિચાર કેટલા આવ્યા, દિવ્ય વિચાર કેટલા, તમે તપાસ કરજો. બહુ ઓછા હશે, બહુ જ ઓછા. દુનિયાની મોટા મોટી કચરા પેટી માણસનું મગજ છે, અને એટલા માટે તો આત્મહત્યા કરે છે. આ બધા રોગ માનસિક થતા જાય છે. કેટલા સારા વિચાર આવ્યા, સારા નહીં દિવ્ય વિચાર કેટલા આવ્યા. અહો આપણને કેવા મહારાજ મળ્યા, અહો આપણને કેવા સંતો મળ્યા, અહો આપણને કેવા ગુરુદેવ મળ્યા. થાય છે આવું? નાભીમાંથી થાય છે આપણને. કેવી મહારાજ સરસ વાત કરે છે જુઓ. મેં તમને ગુરુજીનો વિડીયો બતાવ્યો તો, ગટરમાંથી ગંગાજી પ્રગટે. ગુરુજી કે પ્રગટે, ગટરમાંથી ગંગા નીકળે. દત્તાત્રેય વેશ્યામાંથી ગુણ લીધો. ગટર તો સારી, ગટર કરતા ગંદુ જીવન વેશ્યાનું હોય, પણ દત્તાત્રેય જેવા મહાપુરુષ, અરે ભગવાનના અવતાર હતા, વિભૂતિ હતા, એને વેશ્યામાંથી ગુણ લીધો, કૂતરામાંથી ગુણ લીધો, અને આજના કહેવાતા ડાયા માણસોને સાધુમાંય ગુણ દેખાતો નથી. બોલો છે કે નહીં દાદા, સમાજની કરુણ દશા છે કે નહીં? સીતાજીને ભગવાન રામે સગર્ભા અવસ્થામાં કાઢી મૂક્યા, જંગલમાં મોકલી દીધા, તો એ સીતાને રામનો ગુણ આવ્યો. ને આજની સીતાઓ, આજની સીતા માટે સાબુ ઘસાય એમ પુરુષ ઘસાઈ જાય છે, તો એ પુરુષની કેવી દુર્દશા સીતાઓ કરે છે તમે જાણો છો ને? કારણ એક જ છે, નેગેટિવ એટીટ્યુડ તમને બધા નેગેટિવ વિચાર જ આપશે, પોઝિટિવ એટીટ્યુડ તમને બધા પોઝિટિવ વિચાર જ આપશે. પણ એક પોઝિટિવ એટીટ્યુડ બનાવવા માટે આપણે પોઝિટિવ થિંકિંગ શરૂ કરવું પડે. અભ્યાસ કરજો. શ્રીજી મહારાજ સરસ વાત કરે છે, મહારાજની વાતો વાંચીએ થોડી. બસ બધાને દિવ્ય ધામના મુક્ત સમજો, એમાં બધી વાત આવી ગઈ, કોઈ વાત બાકી નથી રહેતી. માનવ બુદ્ધિનો નિર્ધાર નથી, માયાના ગુણોથી બુદ્ધિને ફરતા વાર પણ લાગતી નથી. જેને સત્સંગનો ખપ હોય તે અતિશય ગરજુ થઈને રહે છે, પોતાની બુદ્ધિને તુચ્છ ગણે છે, બધા હરિભક્તોને શ્રેષ્ઠ સમજે છે,
આવો જે થાય તે સત્સંગમાં આગળ વધે છે અને જે માન રાખે તે તો ઘટી જાય છે। ભક્તજને પોતાના કોઈ ગુણનું માન રાખવું નહીં, આ વાતને ક્યારેય ભૂલશો નહીં। કઈ વાતને ભૂલવી નહીં આશિત ભગત? એક એક લાઈન એટલી સરસ, જેમ અમૃત જેવા રસને ઝેર બગાડી નાખે છે તેમ માન બધા ખેલને બગાડી નાખે છે। માટે હરિભક્તને માન ન રાખવું, તેનો ત્યાગ કરવો। માનનો ત્યાગ કરવામાં ન આવે તો ફરીવાર કુસંગ આવી જાય। દક્ષ પ્રજાપતિ બુદ્ધિવાળા હતા, અરે ઇન્દ્રના સમાન બીજો કોઈ નિપુણ ન કહેવાય, પણ તેમણે જો માનની સાથે મિત્રતા રાખી તો તેનાથી તેઓ અત્યંત દુઃખી થયા। દેહ અને જીવ બંને જુદા છે, એકે પોતાની રીતે સ્વતંત્ર નથી, તે બાબત વિચારવા જેવી છે। વિચાર નહીં કરનારો મનુષ્ય અંધ કહેવાય। ભગવાને અંદરની ને બહારની બે જાતની આંખ આપી છે। અંદરની આંખ બધાની ફૂટી ગઈ છે એટલે મોટા ભાગના બધા આંધળા જ છે। પશુની પંક્તિમાંથી કાઢીને મનુષ્ય બનાવ્યા છે અને તેને મનુષ્યના જેટલા ગુણ કહેવાય તે બધા બતાવી દીધા છે। તેમાં સત્સંગ સૌથી દુર્લભ છે। સંતોએ સત્સંગ પ્રાપ્ત કરાવી દીધો છે, સંતોની સાથે અને ભગવાનની સાથે ઓળખાણ થઈ છે। હવે તેનાથી અધિક વિશેષ કાંઈ બાકી રહ્યું નથી। તેમાં જે જે વિઘ્ન રહ્યા તેને નિત્ય સંતોની પાસે બેસીને ઓળખી લેવા, આ સત્સંગમાં જે વિઘ્ન છે એને ઓળખી લેવા સંતોની પાસે બેસીને। હું તમને એટલા માટે શીખવાડું છું, ગુણ આવે ત્યારે મોટો ભય કોનો છે? બીજામાં અવગુણ આવે તેનો। એ જો ન ઓળખ્યો હોય તો પ્રોબ્લેમ થાય કે નહીં? થાય કે નહીં? સ્નો પડે, બાર આઈસી થઈ ગયું હોય અને તમે ઊંધું ગાલીને ચાલ્યા જાઓ તો શું થાય આશિત ભગત? ગઈકાલે થયું તેવું થાય ને? જોવું પડે, જાળવીને ચાલવું પડે, બરાબર? બસ એવી જ રીતે આ બધા ભયસ્થાનો છે। જેણે ભયસ્થાનો ઓળખ્યા નથી એ જીવનમાં ગમે ત્યારે પડવાનો, મરવાનો અને ડૂબવાનો। જે સાવધાન ન રહે અને નિર્ભય થઈ જાય તેને કલ્યાણના માર્ગમાં ઘણા વિઘ્નો છે। આવો વિચાર વારંવાર કરજો। જેમ જેમ સારા ગુણ વધારે આવે તેમ તેમ હરિભક્તે અતિશય દીન થવું જોઈએ। જો વાત આવી, જોયું? સારા ગુણ આવે એમ દીન થવું જોઈએ। દીનપણા જેવું બીજું કોઈ પદ નથી। દીનતાને તે નિર્ભય સ્થાને છે। જ્યો જ્યો અધિક શુભ ગુણ આવે, જ્યો જ્યો અધિક શુભ ગુણ આવે, ત્યું ત્યું અતે દીનતા પાવે। દીનતા પદ સમ પદ નહી કોવો, નિર્ભય સ્થાન તેહી હે સોવો। સંસ્કૃતમાં દ્રષ્ટાંત આપ્યું કવિઓએ। નદીમાં ઘોડા પૂર આવે ને, પર્વતો તણાય, હાથીને ઘોડા તણાઈ જાય, મોટા ઝાડો તણાઈ જાય, બધું તણાઈ જાય, પણ દાદા નાનું નાનું કુમળું કુમળું ઘાસ હોય ને એ તણાય નહીં। કોમળતા જીવનમાં બહુ જરૂરી છે। આપણા મોઢામાં બે તત્વ છે, દાંત અને જીભ। તુલસીદાસજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, દાંત અક્કડ છે તો આવે મોઢા, મોઢા આવે પાછા પડી જાય, પાછા આવે પાછા પડી જાય, અને જીભ કોમળ છે તો। દાદા કોઈ દી પડી, કોઈ દી થાકી, કોઈ દી ચીકણી થઈ, વિચારો, દીનતા જેવું કોઈ પદ નથી। દાસ થઈએ, થોડા દીન થઈએ, થોડા વિનમ્ર થઈએ। દીનતા છે ભગવાનનું પદ છે, અને અભિમાન છે રાવણ ને હિરણ્યકશિપુનું પદ છે। સ્વામી રામદાસજી, મુક્તાનંદ સ્વામી, સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી, પર્વતભાઈ વગેરે આ બધા જેમ જેમ સત્સંગ કરતા જાય છે તેમ તેમ તેમાં દીનતાનું અંગ આવતું જાય છે। તેઓ બોલતા કે ચાલતા દરેક પ્રસંગે શાંત હોય છે। સમગ્ર સંતોને હરિભક્તો આ શીખવા જેવું છે। બોલો, કહેવાય છે અડધો ઘડો છલકાય વધારે, એમ અધૂરા જ્ઞાની છે ને એ બહુ છલકાય। બોલો, હાર્દિક પટેલની જેમ છલકાય, ઓળખો છો ને હાર્દિક પટેલને દાદા?
અધૂરા જ્ઞાની છલકાય બહુ, અને પૂરા જ્ઞાની હોય ને પૂરો ઘડો ભરેલો હોય ને અવાજ પણ ન કરે, છલકાય પણ નહીં. મુક્તાનંદ સ્વામી રામદાસજી પર્વતભાઈ મહારાજે યાદ કરીને કહ્યું કે આ મોટા મોટા સંતો તમે જુઓ, બોલવામાં ચાલવામાં દરેક પ્રસંગે શાંત સ્થિર અને ગંભીર દેખાય છે. દુનિયામાં તેમને કોઈ ઓળખે કે ન ઓળખે, આજ સત્સંગમાં તેમના સમાન અને તેમનાથી અધિક કોઈ નથી. અને બહેનોમાં પણ જીવબા છે, તેઓ જેમ જેમ સત્સંગ કરતા રહ્યા તેમ તેમ તેમાં દિન પ્રતિદિન સંતોના ગુણ ઘણા આવતા રહ્યા. બીજી બધી બાઈઓએ તેવા સદગુણોને શીખે અને તેને જ સત્સંગ કહેવાય. દિનતા પદ છે, સંતનું પદ છે, સંતના જેવું બીજું કોઈ પદ નથી. રાધા અને લક્ષ્મી પણ તે પદને ઈચ્છે છે, છતાં તે પદને તેઓ આજ સુધી પામી શક્યા નથી. ટૂંકમાં શ્રીજી મહારાજનો મત છે, આ સાગરની વાત સાંભળજો, રાધાનું પદ, લક્ષ્મીનું પદ, એના કરતાં પણ ઊંચું પદ છે સંતનું પદ. સંતનું પદ એટલે કયું પદ? દીનતાનું પદ. સંતનું પદ એટલે કયું પદ? દાસત્વપણાનું પદ. મહારાજ હમણાં આગળ બોલ્યા, આ સત્સંગમાં ગરજુ થઈને રહેવું. આપણે ગરજુ છીએ કે નહીં? આ સત્સંગમાં ગરીબ થવું, ગરજુ થવું, દાસ થવું, દીન થવું, મોટું મીંડું મળે આપણને, ઝીરો મળે, આમાં અઘરામાં અઘરો ગુણ છે. એકાદ દિવસ માટે આવી વાત સાંભળી હોય તો થોડું દિન પણ આવી જાય, પણ પાછું અભિમાન અંદર પડ્યું છે ને ભયંકર, કરોડો જન્મનું હું એવું ઘરી ગયું છે ને દાદા, એ પાછું બહાર નીકળે જ છે, માથું મારીને નીકળી જાય. આટલી વાત શ્રીહરિએ કરી પછી તેઓ આવીને સિંહાસન ઉપર બેઠા અને સંતોને કહ્યું, જેટલી વાત કહેવાની હતી તે બધી કહી દીધી છે. સંતોએ તે એક એક વાતને હૃદયમાં લખી લીધી, સંતોએ એક એક વાતને હૃદયમાં લખી લીધી, ધારી લીધી, અને આપણે સંતોને પણ આપણે સંતોને આધીન જ રહેવું એમ સહુએ દ્રઢ વિચાર કરી લીધો. બસ આજની આ કથા, આમ તો રોજની આ કથા અદ્ભુત હોય છે, જીવનમાં અડેવી હોય છે, તમારા ઘર પરિવાર સંસાર બિઝનેસ બધી જગ્યાએ કામ લાગી આ વાતો હોય છે, પણ આજની આ કથા મુક્તોની કથા છે, મુક્ત બનવાની કથા છે. દિવ્ય મતિ આવે ને એટલે દિવ્ય ગતિ એની મેતે મળવાની. બીજામાં મુક્ત ભાવ દેખાવા લાગશે ને એટલે આપણામાં મુક્તપણું એની મેતે આવવા જ લાગશે. માટે સંતો ભક્તો એના દેહભાવ છે જ નહીં, આ બધા અક્ષરધામના મુક્તો છે, આ બધા ચાલતા ચાલતા અક્ષરધામના દરવાજાઓ છે. એના એવા સદગુણો, એને વિશે એટલો જ સારો દિવ્ય ભાવ કેળવાનો અભ્યાસ કરીએ. અઘરું છે, અતિ કપરું છે, આપણે દેહ દ્રષ્ટિથી જીવીએ છીએ એટલે સામેવાળો ઓટોમેટિક આપણે દેહ દ્રષ્ટિથી જ દેખાવાનો, પણ અભ્યાસ કરીશું ને તો એનું પરિણામ પણ એટલું જ મીઠું અને મધુર છે. માટે મહારાજની વાત આપણે પણ ધારી લઈએ, લખી લઈએ. આ બધી વાતો મંતવ્યના રૂપમાં તમે બધા લખજો. આવતીકાલે આ થોડી વાતો આપણે સાંભળીશું અને ચતુર્થપુર એનું છેલ્લું તરંગ 110મું એની નાની કથા કરીશું, અને ત્યારબાદ ચતુર્થપુરનું આપણે દિવ્ય પૂજન કરવું છે. તો ભાવ પૂજન કરવા માટે બધા ભક્તો જરૂરથી વેલેસર પધારજો. મેં તમને કહ્યું એમ, એક નાની કથા કરવી હોય તો દીકરીના લગ્ન લેવા કરતાં પણ મોટી ઉપાધિ કરવી પડે, માંડવો બાંધવો પડે, વક્તા શોધવા પડે, વ્યાસપીઠો નાખવી પડે, શ્રોતાઓને આમંત્રણ આપવા પડે, જમવાનું બેસવાનું કેટલું બધું ગોઠવવું પડે. આપણે આ ચાર ચાર વર્ષથી કથા કરીએ છીએ, સાંભળીએ છીએ, નહીં તમારે મહેનત, નહીં અમારે મહેનત, નહીં ખર્ચ. વાલા ભક્તો, આ ગ્રંથના લખનારા સદગુરુઓ કેવા દિવ્ય ગ્રંથો લખીને ગયા, કેવા દિવ્ય ગ્રંથો! એને કંઈ નોબેલ પ્રાઇઝ નથી મળવાના માટે, અને એવી આશાથી એને લખ્યું પણ નથી. એનો ગ્રંથ કોઈ વાંચે એટલે લખ્યું નથી, એને તો હૃદયમાંથી ઉમળકા હતા, મહારાજના ઓડકાર આવતા હતા, મૂર્તિનું સુખ આવતું હતું એટલે લખીને ગયા. આજે 200 વર્ષ પછી આ ગ્રંથ નીકળ્યો છે બહાર. હા દાદા, ત્યારે લખનારા આ ધારાનંદ સ્વામીને પણ આપણે વંદીશું કાલે, પૂજીશું કાલે. તો જરૂરથી વાલા ભક્તો આ ગ્રંથનું પૂજન કરવા માટે, આ ગ્રંથ નહીં શ્રીજી મહારાજનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે, આ ગ્રંથ નહીં તમારી અને મારી ગ્રંથિને ખોલનાર છે, આ ગ્રંથ નહીં તમારી ને મારી જીવનની જેટલી મૂંઝવણો છે એ તમામ મૂંઝવણોની ચાવી આ ગ્રંથમાં છે. માટે આપણે શ્રદ્ધાથી ભાવથી
આ ગ્રંથનું પૂજન કરીશું કાલે, અને આ ગ્રંથની કથા તો સાંભળીએ છીએ પણ ગ્રંથ રૂપી ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરીશું મહારાજની કૃપાથી જ આવા સારા સદગુણો, આવી સારી મહેનત અભ્યાસ આપણે કરી શકશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિએ નિર્માનીપણું અને દિનપણું એ બંનેનું મહત્વ કહ્યું એ નામે 109મું તરંગ સમાપ્ત થયું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી